કરજણમાં કોંગ્રેસના ઉમેદવારની રેલી બાદ ઉમેદવારી પત્ર ભરાયું હતું। કરજણ શિનોર વિધાનસભાની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં ઉમેદવારોની જાહેરાતો થઈ ગયા બાદ બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કરજણ પ્રાંત ઓફિસ ખાતે ગુરુવારના રોજ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ દિલુભા જાડેજાએ કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। કરજણ શિનોર વિધાનસભાની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો એક સાથે પ્રારંભ કર્યો હતો। ગુરુવારે કરજણ નજીક બરથાણા ગામે હનુમાન મંદિર ખાતે આશીર્વાદ મેળવીને કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો। વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે હું કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। હું મારા જિલ્લા સંગઠનનો અને બનેવ તાલુકા સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું। આ પેટા ચૂંટણી આવવાનું કારણ અમારા ચૂંટેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની મહેનતથી જીતેલા ઉમેદવાર એ પક્ષપલટો કર્યો, કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યારે આ કરજણની જનતા માટે અને આ ગુજરાતના રાજ્ય માટે ખોટો ખર્ચ આવી પડેલો છે। આ ચૂંટણી પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસના ઉછીના લીધેલા ઉમેદવાર અને કરજણની જનતા વચ્ચેની ચૂંટણી છે। આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના આયાતી ઉમેદવાર અને કરજણ શિનોર અને પોરના જનતા વચ્ચેની ચૂંટણી છે। આ ચૂંટણીમાં કરજણ શિનોર અને પોરની જનતાનો અવશ્ય વિજય થશે। આપણા આ બધા તાલુકાઓમાં ખેડૂતોના પ્રશ્નો સુગર બંધ છે। અતિવૃષ્ટિમાં આપણા તાલુકાઓના ગામડાઓમાં થયેલ નુકસાન પણ ખૂબ થયું છે, છતાં પણ વડોદરા તાલુકાને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। શિક્ષિત રોજા બેરોજગારીના પ્રશ્નો આવા અસંખ્ય પ્રશ્નો કરજણ શિનોર પોર મત વિસ્તારમાં છે અને અમારી કરજણની જનતા સમજુ સાણી અને સમજદાર છે। એને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ઉછીના લીધેલા આપણા સૌનો ગદ્દારને મત નહીં આપે, કોંગ્રેસના ઉમેદવારને મત આપી આગામી ચૂંટણીમાં 100% જીતાડશે અને એ પણ જંગી બહુમતીથી જીતાડશે। કરજણની જનતાને હું અપીલ કરું છું કે આ ગદ્દારને માફ ના કરશો, આ ગદ્દારને આવનારી 3 તારીખની ચૂંટણીમાં તેના વિરુદ્ધમાં મતદાન કરી આ ગદ્દારને સબક શીખવાડજો।